ગુજરાત બાર કાઉન્સિલ દ્વારા આગામી વર્ષ 2023 માટે બાર એસોસિએશનના હોદ્દેદારોની ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ શહેરની મુખ્ય કોર્ટ હોવાથી જિલ્લાના કોર્ટના પ્રમુખ, ઉપપ્રમુખ, મહિલા પ્રમુખ, સેક્રેટરી, જોઈન્ટ સેક્રેટરી વગેરે હોદ્દાઓ માટેની ચૂંટણી યોજવામાં આવી, જેમાં અધિકારી તરીકે કે રામાનુજ, સહ ચૂંટણી અધિકારી તરીકે દેવેન્દ્રસિંહ રાણા જોવા મળ્યા હતા. સુરેન્દ્રનગર વકીલ મંડળના 287 સભ્યોમાંથી 260 સભ્યોએ મતદાન કરતા આ ચૂંટણીમાં 91% જેટલું મતદાન થવા પામ્યું હતું. આ વકીલ મંડળની ચૂંટણીમાં રસાકસી ભરી બની રહેવા પામી હતી, જેમાં પ્રમુખ પદ માટે બે ઉમેદવારો વચ્ચે સીધો જંગ જોવા મળ્યો હતો. પ્રમુખ પદના ઉમેદવાર ઘનશ્યામસિંહ ઝાલાને 160 અને જાની નિલેશકુમાર ઇન્દુલાલને 97 મત મળતા ઘનશ્યામસિંહ ઝાલાનો 63 મતે વિજેતા જાહેર થયા હતા. જ્યારે ઉપપ્રમુખ પદ માટે જાની રીતેશકુમાર ઉલ્લાસકુમારને 69 મત અને રવિ આર આચાર્યને 178 મત મળતા રવિભાઈ આચાર્યનો 109 મતે વિજય થયો હતો. આમ સેક્રેટરી પદ માટે કશ્યપભાઈ વિરેન્દ્રભાઈ શુકલને 183 મત અને રવિભાઈ અશોકભાઈ માંડલિયાને 91 મત મળતા કશ્યપભાઈ શુકલનો 132 મતે વિજય થયો છે. આ ઉપરાંત જોઈન્ટ સેક્રેટરીની ચૂંટણીમાં રોહિતભાઈ એસ સાપરાને 112 મત અને રાઠોડ મુકેશભાઈને 137 મત મળતા મુકેશભાઈ રાઠોડનો 25 મતે વિજય થયો છે. ચૂંટણી અગાઉ મહિલા ઉપપ્રમુખ રંજનબેન જગદીશચંદ્ર ત્રિવેદીની બિનહરીફ વરણી પણ કરાઈ હતી અને સાંજે પરિણામ જાહેર થતાં જ વકીલોમાં વિજયોત્સવનો માહોલ પણ જોવા મળ્યો છે. આજરોજ સુરેન્દ્રનગર બાર એસોસિએશન ચૂંટણીમાં પ્રમુખના હોદ્દામાં હું ચૂંટાયેલો છું. મારી સાથે ઉપપ્રમુખમાં રવિ આચાર્ય ચૂંટાયેલ છે, સેક્રેટરીમાં કશ્યપભાઈ શુકલ ચૂંટાયેલ છે અને જોઈન્ટ સેક્રેટરીમાં મુકેશભાઈ રાઠોડ ચૂંટાયેલ છે. અમારી ટીમને સર્વે વકીલશ્રીઓએ, ભાઈઓને, બહેનોએ અઢળક મત આપી અને ખૂબ જ જંગી બહુમતીથી જીતાડ્યા છે. એ બદલ હું તમામ વકીલશ્રી ભાઈઓ અને બહેનોનો પ્રથમ તો આભાર માનું છું અને હું એટલી દરેક વકીલશ્રીને અને અમારા બારને એટલી ખાતરી આપું છું કે અમારી જે ટીમ છે એ તમામ વકીલશ્રીઓના આવનારા કોઈ પણ પ્રશ્નો હશે તો સાથે મળીને હલ કરવાના પૂરા પ્રયત્નો કરશે અને વકીલ હિત માટેના તમામ કાર્યો કાયમી કરવા માટે તત્પર રહેશે.